બનાસકાંઠા જિલ્લામાં હવે કોરોના જાગૃતિ માટે પોલીસે દંડાત્મક કાર્યવાહીની જગ્યાએ લોકજાગૃતિ અભિયાનની કામગીરી હાથ ધરી છે. પાલનપુર અને ડીસા માટે પોલીસે કોરોના જાગૃતિ રથ બનાવી લોકોમાં કોરોના સંક્રમણ અટકે તે માટે પ્રયત્ન હાથ ધર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ગ્રામીણ સ્તરે વધી રહ્યું છે. દિવાળીના તહેવારો બાદ જે પ્રકારે કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે તેને લઈને હવે તંત્ર એક્શનમાં આવી ગયું છે. પોલીસ દ્વારા કોરોના મહામારી મામલે જાગૃતિ રથ તૈયાર કરવામાં આવ્યા છે. જે જાગૃતિ રથ પર કોરોના મહામારી સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તે માટેની સૂચના મૂકવામાં આવી છે. જ્યારે ભીડવાળા સ્થળોએ આ કોરોના જાગૃતિ રથ ભીડ ન થાય તે માટે પ્રયત્નો કરશે અને લોકજાગૃતિ કરશે. આ તમામ રથમાં એક રેકોર્ડિંગ મેસેજ લોકોને માર્ગદર્શન આપશે. લોકો માસ્ક પહેરતા થાય અને ભીડભાડવાળી જગ્યા ઉપર પોલીસનું સતત પેટ્રોલિંગ રહે તે માટે ડીસા અને પાલનપુર શહેર માટે ખાસ કોરોના જાગૃતિ રથ બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. વધતા જતા કોરોનાના જે કેસીસ છે એ જોતા એટલે અમે 4 જેટલા કોરોના જાગૃતિ પોલીસ રથ બનાવ્યા છે, જેમનો હેતુ એ છે કે પબ્લિકમાં અવેરનેસ જે છે એ ક્રિએટ કરે. અત્યારે જોવામાં આવે છે કે કેસીસ વધે છે, છતાં જે માસ્કનો ઉપયોગ અને જે બેઝિક પ્રિકોશન્સ લેવાના હોય છે એ ઘણી ખરી પબ્લિક લેતી નથી. તો ગાડીઓનું એ કામ છે કે સતત ભીડભાડા વિસ્તારમાં એ લોકો પેટ્રોલિંગ રાખશે, સાથે સાથે એક પ્રી રેકોર્ડેડ મેસેજ પણ છે કે એમને શું સાવચેતી રાખવી જોઈએ, શું પ્રિકોશન્સ રાખવા જોઈએ, એ મેસેજ પણ અમે પ્લે કરશું અને સતત પેટ્રોલિંગ આ રથ દ્વારા રાખવામાં આવશે. તો જેટલા મોટા ટાઉન્સ છે અત્યારે પાલનપુર અને ડીસા, એ માટે અમે 4 જેટલા રથ પ્રિપેર કર્યા છે અત્યારે.